हाय फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम आपने पार्ट 3 पानीश पानी अने पार्ट 9 आवरे वर्षा ए सीखी गया, बराबर ने? तो आ बन्ने पाठ में फ्रेंड्स पानी विषे ज बात करवामां आवी हती। तो आज हवे आपने आ बन्ने पाठ ने फरीथी थोड़ू याद करी लईए। फ्रेंड्स, पाठ 3 पानीश पानी में आपने ए जोई गया के आ पानी ए आपने क्यांथी मळे छे, जोयो ने, बराबर ने? चलो कोई मने कहेशो के आ पानी ए क्यांथी मळे छे? कोण कहेशे मने? कोने याद छे? आ पानी आपने नदी, तराव, समुद्र, सरोवर, जळधोध, कूवा, कुंड अने झरणामांथी मळे छे। फ्रेंड्स, આપણે એ પણ જોયું કે આ પાણી એ આપણને કેટલું બધું ઉપયોગી છે, કઈ કઈ રીતે આપણે ઉપયોગી છે એ પણ આપણે જોયું, બરાબર ને? ચાલો, કોને યાદ છે? કોણ કહેશે મને કે આ પાણી એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? બોલ તો ક્રિષ્ના। વેરી ગુડ। પાણી આપણને પીવા માટે, ત્યારબાદ ખેતીમાં, રસોઈમાં, નહાવા ધોવા, કપડાં ધોવા માટે, આગ ઓલવવા, વીજળી ઉત્પન્ન કરવા, નાની મોટી કંપનીઓમાં તેમજ જળમાર્ગે આપણને ઉપયોગી છે। તેવી જ રીતે ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયું કે આ પાણીનો સંગ્રહ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ। જ્યારે પણ પાણીને મુશ્કેલી પડે તો આપણે તેના માટે પાણીનો સંગ્રહ કરેલો હતો, બરાબર ને? તો એ સંગ્રહ આપણે શામાં કરીએ છીએ એ પણ આપણે જોયું। ચલો, કોણ કહેશે મને? આ પાણીનો સંગ્રહ આપણે જગ, માટલું, ડોલ, ડ્રમ, ટાંકી વગેરેમાં કરીએ છીએ અને ભૂગર્ભ ટાંકીમાં પણ કેટલાક લોકો આ વરસાદના પાણીનો સંગ્રહ કરે છે। ફ્રેન્ડ્સ, પાત્રણ પાણી જ પાણી, તો તેમાં તમારે અહીંયા ચોપડીમાં લખવાનું રહેશે। ફ્રેન્ડ્સ, હવે આપણે થોડું ચોપડીમાં લખીએ। અહીંયા આપણને આપ્યું છે વિચારો અને લખો, જેમાં કીધું છે કે જ્યાં પાણી જરૂરી હોય તેના માટે ખરું કરો। એટલે કે અહીંયા કેટલીક બાબતો આપવામાં આવી છે, તો જે જગ્યાએ આપણને પાણીની જરૂર પડે છે ત્યાં તમારે ખરું કરવાનું છે। અહીંયા આપણને આપ્યું છે રમત રમવામાં, લખવામાં, તોફાન કરવા, ગાવામાં, ચા બનાવવા, ચિત્ર બનાવવા, હોળીની હારમાળા બનાવવા, માટી ગૂંડવા અને વૃક્ષો ઉગાડવા। તો ફ્રેન્ડ્સ, અહીંયા જ્યાં આપણને પાણીની જરૂર પડે ત્યાં તમારે ખડું કરવાનું છે। અહીંયા નીચે આપણને બીજું આપ્યું છે વિચારો અને કહો, તેમાં પહેલો સવાલ છે પાણી વગર તમે શું કરી શકો। એટલે કે ફ્રેન્ડ્સ, જે કામ આપણે પાણી વગર કરી શકતા હોય તેના નામ અહીંયા આપણે લખવાના છે। જેમ કે આપણે રમીએ છીએ, ચાલીએ છીએ, ભણીએ છીએ, બોલીએ છીએ, તો આવા જે કામ છે તે કામમાં આપણને પાણીની જરૂર પડતી નથી, તો તે તમારે અહીંયા લખવાનું છે। બીજો સવાલ છે ફ્રેન્ડ્સ, અહીંયા પાણી વગર તમે શું ન કરી શકો, એટલે કે આપણે જે કામ પાણી વગર ન કરી શકતા હોય તો તેના નામ અહીંયા તમારે લખવાના છે। જેમ કે તરસ લાગવી, એટલે તરસ લાગે ત્યારે આપણે પાણી પીએ છીએ, ત્યારબાદ રસોઈ કરવી, કપડાં ધોવા, વાસણ ધોવા, નહાવું ધોવું વગેરે અહીંયા તમે લખી શકો છો। ત્યારબાદ નીચે એક પ્રવૃત્તિ છે, પાણી વધારે અથવા ઓછું। અહીંયા સૂચના આપી છે કે નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો, એટલે જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો। એટલે ફ્રેન્ડ્સ, અહીંયા આપણને કેટલીક પ્રવૃત્તિના નામ આપ્યા છે, જેમ કે સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંડવા, રાંધવા। તો ફ્રેન્ડ્સ, અહીંયા જે કામમાં સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય તો તે નામ પહેલાં લખવાનું। એટલે સૌથી પહેલાં આવશે ખેતરમાં પાણી આપવા, તો ખેતરમાં પાણી એ વધારે જાય છે એટલે તે પહેલા નંબર પર આવશે। ત્યાર પછી આવશે ઘર સાફ કરવા, ઘર સાફ કરવા પણ પાણી આપણને વધારે જોઈએ। ત્યારબાદ આવશે સ્નાન કરવા, ત્યાર પછી આવશે રાંધવા માટે,
ત્યારબાદ આવશે પીવા માટે અને ત્યાર પછી આવશે માટી ગૂંદવા માટે. તો આ પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે. ફ્રેન્ડ્સ, અહીંયા છે પાણી ક્યાંથી મળે છે. તો પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય તો તેના પર તમારે ગોર કરવાનું છે. અહીંયા આપણને કેટલાક નામ આપ્યા છે, તળાવ, કૂવો, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણું, નર, ટાંકી, દરિયો અને ગરમ પાણીનું ઝરણું. તો ફ્રેન્ડ્સ, આ જેટલા પણ અહીંયા નામ આપ્યા છે તો જે જગ્યા જો તમારા ઘરની આજુબાજુ દેખાતી હોય અને જો તમે તેમાંથી પાણી મેળવતા હોય તો તમારે તેના પર ખરું કરવાનું છે. જેમ કે જો તમારા ઘરની આજુબાજુ તળાવ હોય તો તમારે તળાવ પર ગોર કરવાનું છે અને જો તમારે આજુબાજુ નર હોય તો નર ઉપર ગોર કરવાનું છે. આ રીતે તમારા આજુબાજુ જે પણ જગ્યાઓ આમાંથી દેખાતી હોય તો તેના પર તમારે ગોર કરવાનું છે. અહીંયા બીજું છે, વિચારો અને લખો. તેમાં પહેલો સવાલ છે, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં? જો ફ્રેન્ડ્સ, તમે કશે પણ ફરવા ગયા હોય અને તમે ત્યાં ગરમ પાણીના કુંડ તમે જોયા હોય તો તમે તેનું નામ લખી શકો છો અને જો તમે નહીં જોયા હોય તો તમે તેનો જવાબ ના પણ લખી શકો છો. બીજો સવાલ છે, તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? આ નદીનું નામ લખો. તો ફ્રેન્ડ્સ, આપણે સુરત શહેરમાં રહીએ છીએ અને સુરત શહેરમાંથી તાપી નદી પસાર થાય છે. તો તમારે બધાએ અહીંયા તાપી નદીનું નામ લખવાનું. અને બીજો સવાલ છે કે તમે જાણતા હોવ તેવી બીજી નદીઓના નામ લખો. તો ફ્રેન્ડ્સ, તમને જેટલી પણ નદીના નામ ખબર હોય તો તમે અહીંયા લખી શકો છો. જેમ કે સાબરમતી, નર્મદા, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, ગોદાવરી વગેરે જેવી નદીના નામ તમે અહીંયા લખી શકો છો. રંગ પૂરો. ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો, એટલે અહીંયા જેટલા પણ ચિત્રો આપ્યા છે જો એ વસ્તુ તમારા ઘરમાં હોય તો તે વસ્તુમાં અહીંયા તમારે રંગ પૂરવાનો છે. અને નીચે આપ્યું છે, ચિત્રોને જુઓ, જો આપણે તેમાં પાણી ભરીએ તો, એટલે અહીંયા આ ઉપરના ચિત્રો તમારે જોવાના છે. અને એમાં પહેલો નંબર છે કે સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે. તો ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં તમને સૌથી નાનું શું દેખાય છે? લોટો, બરાબર ને? તો તમારે આમાં એ લખવાનું છે. બીજો સવાલ છે, સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? તો સૌથી વધારે ડોલમાં થાય છે. તો તમારે અહીંયા ડોલ લખવાનું છે. અને ત્રીજો સવાલ છે, કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તો ફ્રેન્ડ્સ, અહીંયા માટલું અને ઘડો એ સરખા દેખાય છે, તો એ બંને નામ તમારે અહીંયા લખવાના રહેશે. ફ્રેન્ડ્સ, પાઠ 9, આવરે વરસાદ, એમાં આપણે વરસાદ વિશે થોડી માહિતી મેળવી, બરાબર ને? આપણે એ જોયું કે પાણીનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે, એટલે કે વરસાદ પડવાથી મનુષ્યોને અને પ્રાણીઓને પક્ષીઓને ઘણા બધા ફાયદા થાય છે. આપણે એ જોયું કે આ પાણી એ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તેનો સંગ્રહ કેવી રીતે કરીએ છીએ. પાણીનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે, એટલે વરસાદ પડવાને કારણે નદી, તળાવ, સરોવર, દરિયો, કૂવા અને કુંડમાં પાણીનો સંગ્રહ થાય છે. અને આ પાણીનો ઉપયોગ પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, વૃક્ષો અને છોડ કરે છે. આ વનસ્પતિ જમીનમાં રહેલા પાણીને મૂળ દ્વારા ખેંચીને પાણી મેળવે છે. વરસાદ પડવાને કારણે દરેક પ્રાણીઓ અને પક્ષીઓ ખુશ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, વૃક્ષો એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, એટલે કે જે જગ્યાએ વધારે વૃક્ષો હોય તો તે જગ્યા પર વરસાદ વધારે પડે છે. એટલા માટે જ આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ, તેમને કાપવા જોઈએ નહીં, આ વૃક્ષોનું જતન કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, એમ જે જગ્યાએ વધારે વૃક્ષો હોય ત્યાં વધારે વરસાદ પડે છે, આ વાદળમાંથી વરસાદ વરસે છે. ઘણી વખત તો વીજળીના કડકડાટ સાથે પણ વરસાદ વરસે છે. ઘણી વખત સાંજના સમયે મેઘધનુષ્ય દેખાય છે. આમ વરસાદ પડવાથી આખી ધરતી લીલીછમ દેખાય છે
અને પ્રાણીઓ અને પક્ષીઓ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયું કે આ વરસાદ જો વધારે પડે અને ઓછો પડે તો મુશ્કેલી સર્જાય છે. વધારે વરસાદને કારણે રસ્તામાં પાણી ભરાઈ જતું હોવાથી ટ્રાફિક થઈ જાય છે. ઘણી વખત તો આ પ્રાણીઓ પણ તણાતા દેખાય છે અને ઘરમાં જો પાણી ભરાઈ જાય તો માણસોને પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. અહીંયા જે આ પેજ આપ્યું છે તે પાઠ નો આવરે વરસાદનું છે. એમાં આ પાનામાં પહેલો સવાલ છે કે કેરાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? તો ફ્રેન્ડ્સ, કેરાના વૃક્ષને જો પાણી નહીં મળે તો તે સુકાઈ જાય, બરાબર, પછી તે નીચે નમી પડે અને તેનો વિકાસ થાય નહીં અને કેરના વૃક્ષ પર કેરા આવે નહીં. બીજો સવાલ છે, આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો ફ્રેન્ડ્સ, આપણી આજુબાજુ જે પણ વૃક્ષો હોય તો તેને પાણી જમીનમાંથી મળે છે. ત્રીજો સવાલ છે, શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? કયા કયા? તો ફ્રેન્ડ્સ, તમે જે પણ પ્રાણીઓને પાણી પીતા જોતા હોય તો તે પ્રાણીઓના નામ તમારા અહીંયા લખવાના છે. ચોથો સવાલ છે, તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે? તે કઈ રીતે પાણી પીવે છે? જો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ પ્રાણીને કોઈ વખત પાણી પાયું હોય તો તે પ્રાણીનું નામ લખવાનું છે અને તે કઈ રીતે પાણી પીવે છે, એટલે કે તેમાં જો તે જીભથી પાણી પીતું હોય તો એમાં લખવાનું જીભથી અને જો તે મોઢાથી પાણી પીતું હોય તો તેમાં લખવાનું કે તે મોઢાથી પાણી પીવે છે. આ બધું તમારે ચોપડીમાં લખવાનું રહેશે. તો ફ્રેન્ડ, આજે આપણે પાઠ 3 પાણી જ પાણી અને પાઠ 9 આમરે વરસાદ જોયું, બરાબર ને? તો હવે મને એવું લાગે છે કે તમને આ પાઠ 3 અને પાઠ 9માં વધુ સારી રીતે સમજ પડી ગઈ હશે, કારણ કે આજે આપણે તેને ફરી વાર યાદ કર્યું, બરાબર ને? ઓકે, બાય, ટેક કેર.